ભારે વરસાદના લીધે શાકભાજીના ભાવમાં વધારો ભારે વરસાદના લીધે શાકભાજીના પાક પર મોટી અસર થઈ છે પાક બગડતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે પાંચ દિવસમાં ભીંડાના ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો 40 રૂપિયા કિલો મળતા ભીંડાના 50 થી 60 રૂપિયા થયા ટીંડોળાના 60 થી વધીને ભાવ 80 રૂપિયા થયા ટીંડોળાના કંટોળાના ભાવ 80 થી વધીને 120 રૂપિયા થયા છે તો ચોરી ગલકા સરગવામાં કિલો દીઠ 10 થી 20 રૂપિયાનો ભાવ વધારો ગવારના 60 થી વધીને 120 રૂપિયા કિલોનો ભાવ થયો છે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેની અસર શાકભાજીની આવક ઉપર થઈ રહી છે આવકમાં ક્યાંક જે બગાડ થઈ રહ્યો છે જેના કારણે જે શાકભાજીનો ભાવ છે એમાં વધારો થયો છે કિલો દીઠ 10 થી 20 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે દરેક શાકભાજીમાં જેની અસર હવે મધ્યમવર્ગીય પરિવારો જે છે તેમના બજેટ ઉપર થાય ખાસ કરીને જે ગૃહિણીઓ છે એમના બજેટ ઉપર થાય તે પ્રકારની શક્યતા અલગ અલગ શાકભાજીના જે ભાવ છે એમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને શાકભાજી જે વિક્રેતા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કઈ કઈ શાકભાજી છે કે જેમાં અત્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે અત્યારે લગભગ બધી મોસ્ટ ઓફલી વસ્તુમાં વધારો છે જે બહારગામથી વસ્તુ આવતી હતી નાસિકની કે ફુલાવર છે કોબી છે વટાણા છે આ બધી વસ્તુમાં છે કેમ કે મહારાષ્ટ્રમાં વધારે વરસાદ છે એમપીથી જે વસ્તુ આવે છે એમાં બી વધારો છે અને જે અહીંયા લોકલ વરસાદ છે ચાર પાંચ દિવસથી સલંગ વરસાદ એટલે અહીંયા બી ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા એટલે માલની આવક અસર હોવાથી ભાવમાં વધારો થઈ ગયો છે શાકભાજીનો શું ભાવ છે અત્યારે ફુલાવર 80 રૂપિયા કિલો થઈ ગયું છે બાકી જે લોકલ ભીંડા ચાર દિવસ પહેલાં 20 ને 30 રૂપિયા હતા એ ભીંડા આજે 50 ને 60 રૂપિયા કિલો થઈ ગયા છે ને અત્યારે આટલા દિવસથી શ્રાવણ મહિનો ચાલતો હતો એને પર્યુષણ પર્વ હોવાથી શું છે શાકભાજીનું થોડું મંદી હતી ને અત્યારે બધી તહેવારો પતી ગયા છે ને માલની આવક બી ઓછી થઈ ગઈ એના લીધે ભાવ વધારે થઈ ગયો છે બિલકુલ તો ચોમાસાના કારણે ખાસ કરીને જે પ્રકારે ભારે વરસાદ પડ્યો છે તેની જે અસર છે એ શાકભાજી ઉપર પડી છે અને સામાન્ય રીતે ચોમાસાના કારણે જે શાકભાજીની આવક થાય છે તેમાં બગાડ થતો હોય છે એના કારણે આજે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા ઝી 24 કલાક અમદાવાદ